मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 6 માં કાવ્ય 5 કઈ આપી છે આપણે દરેક વિદ્યાર્થી મિત્રો પુસ્તક લઈને બેસવાનું છે. જય વિજ્ઞાન કી એક કાવ્ય છે. હવે આપણે કાવ્યની શરૂઆત કરીશું. તો અહીંયા તમે ધ્યાન જુઓ, અહીંયાથી શરૂઆત કરીશું. આ કાવ્ય શરૂઆત કરીશું કે એમાં શું લખ્યું છે કે જય વિજ્ઞાન, જય જવાન કી, જય કિસાન કી, જય હો જય વિજ્ઞાન કી. સુવિધાઓ કા શરૂ સિલસિલા, વિલા सीता की खुशबू है. बचत समय की और शक्ति की अब विकास का जादू है. नए नए उपकरण बनाए नूतन अनुसंधान की. तमने जो आ चित्र में तमने देखा छे, एक घर छे, घर में बधीज वस्तु की सुविधा आपेली छे, नवा नवा उपकरणों आपेला छे, दरेक वस्तु की फेसिलिटी आमा आपवामां आवी छे. जुओ पंखो छे, एसी छे, टीवी छे, बधीज वस्तु तमने देखाय छे. तो हवे हूँ तमने समझावुं. तो शुं कहेवामां आवे छे कि जवान खेडूत अने विज्ञाननो शुं होय, जयकार. शुं कहे छे कि जय जवान की, जय किसान की, एटले कि जवान खेडूतो अने विज्ञाननो जय जयकार हो. विज्ञाननी शोधोने कारणे सुविधाओं का शुरू हुआ सिलसिला, एटले कि विज्ञाननी शोधोने कारणे चारे बाजु सुख नजर पड़े छे. एटले आपणे तमे जुओ कि नवा नवा वैज्ञानिको नवी नवी खोज करे छे, नवी नवी वस्तुओ निकाळे छे, एना कारणे आपणने केटली बधी सुविधाओ मळती होय छे. एटले कहेवामां आवे छे कि विज्ञाननी शोधोने कारणे चारे बाजु सुख नजर पड़े छे. समय अने शक्ति बचे छे. समय तमे नवा नवा वैज्ञानिक साधनों ने कारण समय अने शक्ति पण आपणी बचती होय छे. एटले शुं थाय छे, समय अने शक्ति पण आपणी बचे छे. आ नवा नवा साधनोनी शोधो जादू समझाय छे. एटले शुं कहेवामां आवे छे कि आमां एक ज अलग प्रकारनुं जादू आवी गयुं छे. हवे आ पंक्तिमां तमने खबर पड़ी, फरीथी एकवार समझाऊं कि जवान खेडूत अने विज्ञानोनो जय जयकार हो. विज्ञाननी शोधोने कारणे चारे बाजु सुख नजर पड़े छे. समय अने शक्ति शुं थाय छे, बचत थाय छे. अने नवा नवा साधनोनो शुं कर्यो छे, एक जादू सર્જાઈ ગયો છે. હવે આ બીજી પંક્તિ આપણે જોઈએ. મોબાઈલ પર બાતે કરીએ, पेजर फैक्स मुस्कुराते, पल में जयपुर, पल में मथुरा. मानव आज पहुंच जाते हैं, विजयश्री मिलती जिस पथ पर चल, डगर वही आसान की. એટલે શું કહેવામાં આવે છે કે મોબાઈલ પર સીધી વાત થઈ શકે છે. આપણે અત્યાર હાલમાં આપણે મોબાઈલ ઓનલાઈન જ ભણીએ છીએ. આપણે મોબાઈલ પર શું થાય છે, સીધી વાત થઈ શકે છે. પેજર અને ફેક્સથી આપણે દૂર દૂર સુધી શું કરીએ છીએ, સંદેશા પહોંચાડી શકીએ છીએ. એટલે શું કહેવામાં આવે છે કે પેજર ફેક્સ મુસ્કુરાતે, એટલે પેજર અને ફેક્સથી આપણે દૂર દૂર સુધી સંદેશા પહોંચાડીએ છીએ. માનવી આ સગવડોને લીધે પોતાનું શું થાય છે, આ બધી સગવડોને લીધે આપણે ખુદ માનવીનું શું થાય છે, જીવન આપણે સરળતાથી આગળ વધતું જાય છે. એટલે આપણું જીવન કેવું બને છે, સરળ બને છે, અને આપણે શું થઈએ છીએ, આગળ વધી રહીએ છીએ. આપણે એટલે ડગર વહી આસાન, એટલે રસ્તો કહેવામાં આવે છે. ડગર મતલબ રસ્તો, એટલે આપણો રસ્તો કેવો હોય છે, આસાન બની જતો હોય છે. હવે એના પછી कंप्यूटर की क्रांति आ गई है, इंटरनेट की परछाई, अदर अदर पर खुशहाली की गंगा यमुना लहराई, बच्चे नई सदी में बोले दुनी अपनी शान की. એટલે શું થાય છે, હવે કમ્પ્યુટરથી શું થાય છે, નવી ક્રાંતિ આવી ગઈ છે. ઇન્ટરનેટથી શું થાય છે, પ્રત્યક્ષ વાત થાય છે. અને ચારે બાજુ શું થઈ ગઈ છે, ખુશી છવાઈ ગઈ છે. કે ઇન્ટરનેટ કી પર છે, એટલે ઇન્ટરનેટથી આપણને ખુશી છવાઈ ગઈ છે. અને અધર અધર કી ખુશહાલી, એટલે શું કહેવામાં આવે છે કે અધર અધર કી ખુશહાલી મતલબ આપણને અધર અધર કે ખુશહાલી મતલબ ચારે બાજુ આપણને ખુશી છવાઈ ગઈ છે. બચ્ચે નઈ સદી કે બોલે, એટલે શું છે, બાળકો નવા યુગના બાળકો શું કહે છે કે આ આપણી શાન છે, શોભા છે. શું કહેવામાં આવે છે, નવી શોધોના નવા યુગના બાળકો શું કહેવામાં આવે છે, આ આપણી શાન છે કહેવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, એના પછીની પંક્તિ, ચલે સમય કે સાથ તભી તો દુનિયા મેં યશ પાએંગે, ઇસ વસુધા પર સ્વર્ણ સવેરા નિજ પ્રયાસે લાએંગે, ફિર કરની શરૂઆત સભી કો માનવતા કે ગાન કે. એટલે શું કહેવાનું છે, હવે એમ કહેવા માગે છે, જો આપણે સમય સાથે કદમ મિલાવીને ચાલીશું, ચલે સમય કે સાથ તભી તો, એટલે શું કહેવાનું છે કે જો આપણે સમયની સાથે કદમ મિલાવીને ચાલીશું તો દુનિયામાં આપણને ક્રાંતિ વધશે. પણ શું છે, કદમ મિલાવીને ચાલીશું તો માનવતા સાથે આપણા
માનવતા સાથે આપણે પ્રયત્નો કરીશું અને ધરતી પર સોનાનો સૂરજ જરૂર ઉગશે. એટલે શું કહેવામાં આવે છે, જય જવાન જય કિસાન જય વિજ્ઞાનની. આ કાવ્યમાં તમને એક જ કહેવા વસ્તુ કહેવામાં આવે છે, આપણે નવા નવા વૈજ્ઞાનિક શોધોને કારણે આપણને જે સુખ સુવિધા મળતી હોય છે, આપણા જીવનમાં કોઈપણ કામ સરળતાથી થઈ જશે. નવી નવી ખર્ચો, કોમ્પ્યુટર, ફોન, ઇન્ટરનેટ, ફેક્સ, બધું જે વાતો છે એ બધી આપણે એનાથી શું લાભ થતા હોય છે જણાવીએ છીએ. હવે તમે શબ્દાર્થમાં જુઓ તો સિલસિલા યાની ક્રમ, વિલાસિતા યાની સુખ ભોગ, ઉપકરણ યાની સાધન, અનુસંધાન યાની ખોજ, અધર યાની હોઠ, ખુશિયાલી યાની આનંદ યા ખુશી, દુની યાની દોગુની, શાન યાની શોભા, પ્રતિષ્ઠા યાની યસમાન, પ્રતિષ્ઠા યાની યસમાન, પ્રશંસા કા ગાન યાની યસમાન યાની પ્રશંસા કા ગાન, વસુધા યાની પૃથ્વી, નિજ તો અપના. આમાં થોડા મુહાવરા આપેલા છે. એમાં પહેલું છે કે વણ સવેરા લાના યાની સુખ સુવિધા કા નિર્માણ કરના, વણ સવેરા લાના યાની સુખ સુવિધા કા નિર્માણ કરના, ગંગા યમુના લહરાના યાની બહુત આનંદિત હોના અથવા ખુશખુશાલ હોના, ગંગા યમુના લહરાના યાની બહુત આનંદિત હોના યા ખુશખુશાલ હોના. વિદ્યાર્થી મિત્રો, તમને એક સૂચના આપું કે તમે આ કાવ્ય નોટમાં પ્રથમ તો પહેલાં તમારે આ કાવ્ય લખવાની છે, પછી એના શબ્દાર્થ લખવાના છે, પછી એના મુહાવરે લખવાના છે, અને હું હવે તમને અભ્યાસ સ્વાધ્યાયની PDF મોકલીશ. એ PDFના પ્રશ્નોના ઉત્તર તમારે નોટબુકમાં જોઈને લખવાના રહેશે. એના પછી હું તમને આગળનો પાઠ આગળના લેક્ચરમાં સમજાવીશ. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.